મોરવા હડફ તાલુકાની દાંતિયાવર્ગ પ્રાથમિક શાળામાં છેલ્લા 12 દિવસથી બંધ શિક્ષણ કાર્ય શરૂ થતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી પ્રવર્તી હતી. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની દાંતિયાવર્ગ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય ઇમરાન શેખની સરકારી નિયમો અનુસાર બદલી કરવામાં આવી હતી, તેમજ નવા આચાર્ય તરીકે પણ સરકારી નિયમ અનુસાર HTAT પરીક્ષા ઉત્તીર્ણ થયેલા શિક્ષકને કાયમી આચાર્ય તરીકે નિમણૂક આપવામાં આવી હતી. જો કે ત્યારબાદ વાલીઓ દ્વારા નવા નિમાયેલા આચાર્ય સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને તત્કાલીન આચાર્યને પુનઃ આચાર્ય તરીકેની નિમણૂક આપવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે શાળામાં બાળકોને મોકલવાના બંધ કરી દીધા હતા, જે અનુસંધાને જિલ્લાભરમાં આ શાળા ચર્ચાનો વિષય બની હતી. સમગ્ર મામલે બાળકો શિક્ષણથી વંચિત રહેતા હોવાનું જણાઈ આવતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક શાળાએ પહોંચી સ્થાનિક આગેવાનો તેમજ પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વાલીઓ પોતાની માંગ પર અડક રહ્યા હતા. બાદમાં વાલીઓ દ્વારા પૂર્વ આચાર્યની બદલી અટકાવવા માટેના તેમના આંદોલનને વધુ વેગ આપતા બાળકોને શાળાએ ન મોકલી ગાંધીનગર શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી હતી અને વાલીઓ દ્વારા બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં ના આવે તે બાબતે તેમજ આચાર્યની બદલી બાબતે પણ સરકારી નિયમો અને શિક્ષણ વિભાગના કાયદા અંગે વાલીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવા માટેની સહમતિ દર્શાવી હતી અને પોતાનું આંદોલન ચાલુ જ રાખવા માટે જણાવ્યું હતું. આજે દાંતિયા પ્રાથમિક શાળામાં છેલ્લા 12 દિવસથી શાળાનું જે વિદ્યાર્થીઓનું ભણાવવાનું અભ્યાસનું જે કાર્ય હતું એ સંપૂર્ણ રીતે બંધ હતું, પણ આજે મને કહેતા આનંદની લાગણી અનુભવાય છે કે આજે આ સ્કૂલમાં ખિલખિલાટ કરતા બાળકો એક સહભ્યાસિક પ્રવૃત્તિ સાથે ભાર વગરનું ભણતર માટે આજે બાળકો હસતા ખેલતા આજે આ દાંતિયાવર્ગ પ્રાથમિક શાળામાં આવ્યા છે. એમની સાથે વધારે આનંદ એ થાય છે કે આજે વાલીઓએ પોતાના બાળકોના શિક્ષણ કાર્ય અર્થે એક નિર્ણય કર્યો છે કે બાળકોનું શિક્ષણ ના બગડે, એમનું ભવિષ્ય ના બગડે, એના માટે જે બાળકોનું શિક્ષણ બગડતું હતું 12 દિવસ એના અંતે આજે આનંદનું એક વિષય છે કે બાળકોનું ફરીથી એક આ દાંતિયાવર્ગ પ્રાથમિક શાળામાં એમનું શિક્ષણ કાર્ય શરૂ થયું છે અને જે શિક્ષણ કાર્ય માટે ઇમરાનભાઈ માટે એમનો અવાજ હતો એ પણ આજે એમને પણ કીધું છે કે મારી જે સહભ્યાસિક પ્રવૃત્તિ હતી ફેસબુક હોય કે ટ્વિટર હોય એમાં આ પ્રાથમિક સ્કૂલના બાળકો સાથે એમની જે પ્રવૃત્તિઓ છે એમનું જે કામકાજ છે એમનું યથાવત ચાલુ રહેશે, એમનું જે દિનચર્યા છે શિક્ષણ કાર્ય માટે એ પણ યથાવત ચાલુ રહેશે અને જે બાળકો આખા જિલ્લામાં સર્વશ્રેષ્ઠ રીતે આગળ આવ્યા છે, દાખલા તરીકે NMMS ની શિષ્યવૃત્તિની જે એક્ઝામ